ભૂલી ના જાવ દરિયામાં સુધી વિદ્યાર્થીની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 માં જે ચેપ્ટર 2 જોઈ રહ્યા છીએ પૂર્ણ સંખ્યાઓ એમાં આજે આપણે નેક્સ્ટ ટોપિક જોવાનો છે. આગળના લેક્ચરમાં આપણે ત્યાં સંખ્યા રેખા ઉપર કઈ રીતે પૂર્ણ સંખ્યાઓને દર્શાવવામાં આવે છે એ આપણે જોઈ ગયા છીએ. હવે આપણે અહીંયા એક પૂર્ણ સંખ્યાઓને સંખ્યા રેખાની મદદથી સંખ્યા રેખા પર દર્શાવીને સંખ્યા રેખાની મદદથી સંખ્યા રેખાનો ઉપયોગ કરીને આપણે એક પૂર્ણ સંખ્યાઓના સરવાળા અને બાદબાકી આપણે આ શીખવાના છે. સંખ્યા રેખા પર સંખ્યાઓના કઈ રીતે સરવાળા અને કઈ રીતે બાદબાકી થાય છે અને એ માટેના નિયમો શું છે. તો પહેલું આપણે અહીંયા જોઈએ સંખ્યા રેખા પર સરવાળા. પહેલું એક્ઝામ્પલ છે સંખ્યા 3 અને 4 નો સરવાળો કરો. આપણે શું કરવાનું છે, આપણી પાસે બે સંખ્યાઓ છે, સંખ્યા 3 અને સંખ્યા 4. પણ આપણે સાદી રીતે નહીં, સંખ્યા રેખા દોરીને સંખ્યા રેખાઓ પર સંખ્યાઓને ત્યાં દર્શાવીને સંખ્યા રેખાની મદદથી સમજાવીને આપણે સરવાળો કરવાનો છે. તો સૌપ્રથમ તો આપણે એક સંખ્યા રેખા દોરવી પડશે બરાબર. ત્યારબાદ સંખ્યા રેખામાં ત્યાં ડાબી બાજુએથી આપણી સંખ્યાઓ દર્શાવવાની શરૂઆત કરવાની છે. સૌથી પહેલા બિંદુ દર્શાવીને 0, ત્યારબાદ સરખા સરખું અંતર રાખીને બિંદુઓ લેતા જવાના છે અને ત્યાં એક પછી એક અંક ત્યાં દર્શાવતા જવાના છે. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. હવે આપણને પ્રશ્ન થાય કે આપણે સંખ્યા રેખા ઉપર વધુમાં વધુ કેટલા અંક દર્શાવવા, તો એ માટે પહેલા શું કરવાનું છે કે પહેલા આપણે સાદી રીતે કહી દેવાનું છે કે 3 અને 4 નો સરવાળો કરતા આપણને જવાબ શું મળે છે, કે 3 ને 4 7 થાય છે. તો આપણે ત્યાં સંખ્યા રેખા ઉપર આપણો જવાબ છે 7 આપણને ખબર છે, પણ આપણે ત્યાં સંખ્યા રેખાની મદદથી દર્શાવીને કરવાનું છે કે સંખ્યા રેખામાં પણ કઈ રીતે 7 જવાબ મળે છે. તો અહીંયા આપણને ખબર છે કે જવાબ 7 છે, તો આપણે વધારેમાં વધારે 8 કે 9 અંક સુધી જાણે આપણે જે જવાબ છે એ જવાબ કરતા 2 કે 2 થી 3 અંક જે છે એ વધારે સંખ્યા રેખા ઉપર દર્શાવવાના. જે આપણો જવાબ છે એ જવાબ કરતા વધારે 1 અથવા તો વધારે 2 અંક જે છે એ સંખ્યા રેખા ઉપર ત્યાં દર્શાવવાના, બહુ વધુ અંક ત્યાં દર્શાવવાની જરૂર નથી. એટલે આ રીતે સંખ્યા રેખા ઉપર કેટલા અંક લેવા એ પેલા જવાબ ઉપરથી આપણે નક્કી કરી લેવાનું છે. તો આપણે હવે 10 સુધી ત્યાં લખેલા છે, તમે ધારો તો 9 અથવા તો 8 સુધી ત્યાં દર્શાવી શકો તો પણ ચાલે. હવે 3 અને 4 નો સરવાળો કરવાનો છે. 3 પ્લસ 4 એટલે કે 3 માં આપણે 4 ને ઉમેરવાના છે. સંખ્યા રેખાની મદદથી આપણે કરવાનું છે. હવે 3 માં આપણે 4 ને ઉમેરવાના છે, તો પેલા તો સૌ પ્રથમ જે પેલી સંખ્યા હોય એના ઉપર આપણે ત્યાં ઊભું રહેવાનું છે. આપણે 3 ઉપર ઊભા છે. હવે 3 માં આપણે શું કરવું, 4 ને ઉમેરવાના છે એટલે કે નાખવાના છે. હવે આપણે આગળના લેક્ચરમાં શીખી ગયા કે જેમ આપણે સંખ્યાની જમણી બાજુએ જઈએ છીએ એમ સંખ્યા મોટી 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 થતી જાય છે, જેમ આપણે ડાબી બાજુ જતા જઈએ એમ સંખ્યા નાની 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 થતી જાય છે. તો હવે આપણે અહીંયા 3 માં 4 ઉમેરવા છે, તો આપણે અહીંયા 3 ની જમણી બાજુ જવું કે ડાબી બાજુ જવું એ આપણે નક્કી કરવાનું છે. તો એના માટેનો નિયમ છે કે જો ઉમેરવાના હોય એટલે કે પ્લસ કરવાના હોય તો કઈ બાજુ જવાનું છે, ઉમેરવા માટે જમણી બાજુ કઈ બાજુએ જવાનું છે, જમણી બાજુ. કેમ કે જો આપણે ડાબી બાજુ જોઈએ, 3 ની ડાબી બાજુ છે તો સંખ્યા નાની થતી જાય છે, એનો મતલબ કે 3 કરતા પણ સંખ્યા નાની થતી જાય છે. હવે તમે જાણો છો તમે કોઈ એક સંખ્યામાં બીજી સંખ્યા નાખો તો સંખ્યા મોટી થાય કે નાની થાય, કોઈ એક સંખ્યામાં નાખો ઉમેરો તો સંખ્યા મોટી થવાની છે, જો આપણે ડાબી બાજુએ છીએ તો સંખ્યા નાની થાય છે. માટે આપણે ઉમેરવાનું છે તો આપણે ક્યાં જવું પડશે, જમણી બાજુ જવાનું છે. એટલે આ નિયમ ખાસ સરવાળો કરવાનો હોય એટલે કે કોઈ સંખ્યા બીજી સંખ્યામાં ઉમેરવાની હોય ત્યારે જેમાં સંખ્યા ઉમેરવાની છે ત્યાં ઊભા રહીને આપણે જમણી બાજુ જવાનું છે. આપણે 3 માં 4 ને નાખવાના છે, તો પેલા જ્યાં 3 છે 3 પણ આપણે ત્યાં ઊભા રહીએ અને 4 તો આપણે જમણી બાજુ ખસવાનું છે. હવે 3 પણ આપણે ત્યાં છીએ, હવે આપણે 4 ઉમેરવાના છે, તો 4 એકમ ઉમેરવાના છે. તો આપણે 3 થી 4 ઉપર જઈએ તો હવે આપણે જ્યાં ઊભા છીએ તે રહી ગયો. હવે એટલું ખબર પડી ગઈ છે કે આપણે જવાનું છે જમણી બાજુ, પણ જમણી બાજુ ક્યાં સુધી જવાનું છે, તો કે જમણી બાજુ 4. હવે આપણે 3 માં કેટલા ઉમેરવા છે, તો 4 ઉમેરવા છે. તો જેટલી પણ સંખ્યા ઉમેરવા
4 એકમ આપણે કેટલા સ્ટેપ ખસવાનું છે એટલી સંખ્યાઓ ગણી લઈએ કે આપણે 4 ઉમેરવાના છે તો 3 પછીની જે 4 સંખ્યાઓ આવે એ 4 સંખ્યાઓ જ્યાં પૂરી થાય ત્યાં આપણે ઊભું લઈ જવાનું છે તો આપણે 3 પર ઊભા છીએ જે સંખ્યા પર ઊભા હોય એ સંખ્યા ગણવાની નથી એના પછીની સંખ્યા ગણવાનું છે તો આપણે 4 પર આવ્યા બરાબર એક સંખ્યા 4 1 5 2 6 3 અને 7 એક 4 આપણી 4 સંખ્યાઓ ક્યાં થાય છે તો 7 ઉપર જ્યારે પહોંચી છે ત્યારે આપણે 4 સંખ્યાઓ પૂરી થાય છે 3 ઉપર જ્યાં ઊભા હોઈએ એ સંખ્યાને ગણવાની નથી ત્યાર પછીની સંખ્યાને ગણવાનું છે જો જમણી બાજુ જવાનું હોય તો ત્યાર પછીની જે સંખ્યા હોય જમણી બાજુ એને ગણવાની જો ડાબી બાજુ જવાનું હોય તો ત્યાર પછીની સંખ્યાથી ગણવાની શરૂઆત કરવાની હવે આપણે 4 લેવા છે તો હવે જ્યાં 4 સંખ્યાઓ ગણવાની છે 3 પછી 4 તો 4 પહેલી સંખ્યા 5 બીજી સંખ્યા 6 ત્રીજી સંખ્યા અને 7 ચોથી સંખ્યા કઈ થાય છે 7 તો આપણો જવાબ શું છે 7 કે 3 + 4 કરતા જવાબ શું મળે છે 7 તો આપણે જે સંખ્યા પહેલી સંખ્યા છે એટલે જેમાં આપણે ઉમેરવાના છે એ સંખ્યા પર ત્યાં ઊભું રહેવાનું છે અને ત્યારબાદ જે બીજી સંખ્યા ઉમેરવાનું છે એટલા સ્ટેપ આપણે ખસવાનું છે આપણે 3 ઉપર હતા તો એક સ્ટેપ ખસ્યા તો 4 પર પહોંચી ગયા બીજું સ્ટેપ ખસ્યા તો 5 ઉપર પહોંચી ગયા પછી ત્રીજું સ્ટેપ ખસી છે તો 6 ઉપર પહોંચી જાય છે અને ચોથું સ્ટેપ ખસી છે તો 7 ઉપર પહોંચી જાય છે આપણે 4 સ્ટેપ જ ખસવાનું છે તો 4 સ્ટેપ ખસતા આપણને જવાબ શું મળે છે 7 બરાબર તો આ રીતે યાદ રાખવાનું છે કે જો ઉમેરવાનું હોય તો આપણે કઈ બાજુ ખસવાનું છે જમણી બાજુ બરાબર બાદ કરવાનું હોય તો બાદ કરે તમારે સીધું વિચારવું કે જો સંખ્યા આપણે ઉમેરી તો ઉમેરી તો સંખ્યા મોટી થાય તો જમણી બાજુ ખસવું પડે એટલે જમણી બાજુ પર મોટી સંખ્યા હોય છે જો બાદ કરવાનું હોય તો બાદ કરે તો સંખ્યા નાની થાય નાની સંખ્યા ક્યાં હોય છે ડાબી બાજુ પર બરાબર તો ડાબી બાજુ પર ખસી જવાનું છે હવે ત્યાર પછી છે સંખ્યા રેખા પર બાદ બાકી જોઈએ કે 7 માંથી 5 ને બાદ કરો એટલે કે 7 માંથી 5 ને માઇનસ કરવાના છે તો સૌપ્રથમ આપણે સંખ્યા રેખા દોરી લેવી પડશે તો સંખ્યા રેખા ઉપર આપણે કેટલી સંખ્યાઓ દર્શાવી હવે આપણને ખબર છે કે 7 માંથી 5 બાદ કરતા 2 મળે છે તો આપણે માત્ર 2 સુધી સંખ્યા દર્શાવી ત્યાં ન ચાલે કેમ કે આપણે અહીંયા 7 ની જરૂર પડે છે 5 અને 7 મોટું પણ તો 7 તો આપણે ઓછામાં ઓછી 7 તો જોશે 7 સુધીની 0 થી શરૂ કરીએ 7 સુધીની સંખ્યાઓ તો આપણે જોશે અથવા તો 7 કરતા 8 કે 9 એક બે સંખ્યા વધારે લખે તો ચાલે 7 કરતા ઓછી ચાલે નહીં શરૂઆત કરીએ 0 1 2 3 4 5 6 7 8 અને 9 આપણે જોઈએ છે 7 સુધીની સંખ્યાઓ જેમાં 7 પણ આવી ગયા 5 પણ આવી ગયા અને આપણો જવાબ પણ આવી ગયો પણ આપણે 7 કરતા 2 સંખ્યા વધારે લખેલી છે હવે 7 માંથી 5 ને બાદ કરવાના છે તો પહેલી સંખ્યા કઈ છે 7 તો જ્યાં પહેલી સંખ્યા હોય ત્યાં આપણે ઊભું રહેવાનું છે આપણે 7 અહીંયા ઊભા રહીએ હવે 7 માંથી 5 ને બાદ કરવા છે બાદ કરીએ તો સંખ્યા નાની થાય બરાબર 7 માંથી 5 ને કાઢીએ તો સંખ્યા નાની થાય તો હવે આપણે જમણી બાજુ પણ જવાનું ક્યાં જવાનું છે ડાબી બાજુ આના કરતા ઉલટું કે ઉમેરવાનું હતું તો જમણી બાજુ ગયા હતા બાદ કરવાનું છે તો ડાબી બાજુએ જવું પડશે પણ ડાબી બાજુએ કેટલા સ્ટેપ કેટલા એકમ ખસવાનું છે તો કે 5 એકમ ખસવાનું છે જે આપણે ઊભા છીએ તે સંખ્યાને ગણવાની નથી આ બાબત ખાસ ત્યાર પછીની સંખ્યાને ગણવા દેજો જમણી બાજુ પર હોય તો જમણી બાજુની સંખ્યાથી શરૂઆત કરવાની ડાબી બાજુ પર ખસવાનું હોય તો ડાબી બાજુની ત્યાર પછીની સંખ્યાથી ગણવાની શરૂઆત કરવાની છે તો આપણે છથી શરૂઆત કરીએ તો એક સ્ટેપ ખસીએ તો 6 ઉપર પહોંચીએ છીએ બીજું સ્ટેપ ખસતા 5 ઉપર ત્રીજું સ્ટેપ ખસતા 6 ઉપર પછી 4 ઉપર ચોથું સ્ટેપ ખસતા 3 ઉપર અને 5 નું સ્ટેપ ખસતા 2 ઉપર પહોંચીએ છીએ તમે જો 7 ઉપર આપણે હતા ત્યાંથી આપણે 5 એકમ 5 સ્ટેપ ખસવાનું હતું તો 7 પછીની સંખ્યા 6 એટલે સંખ્યા 1 થશે બીજી સંખ્યા 5 થશે ત્રીજી સંખ્યા 4 થશે ચોથી સંખ્યા 3 થશે અને છેલ્લી 5 ની સંખ્યા 2 થશે 5 સંખ્યા આપણે થઈ ગઈ 1 2 3 4 અને 5 5 સંખ્યા થી આપણે 5 કેટલું ખસવાનું છે તો અહીં આપણે ઊભું રહી જવાનું છે તો ઊભું રહેતા આપણને જવાબ શું મળે છે 2 તો આપણે જવાબ શું થશે 2 તો આ રીતે અહીંયા સંખ્યા રેખા પર
કરવા કે જો બાદ કરવા માટે શું કરવું પડે બાદ કરવા માટે આપણે ડાબી બાજુ જવું પડે છે ડાબી બાજુ જવું અને ઉમેરવા માટે તો કે જમણી બાજુ જવું સીધું વિચારવાનું છે કે ઉમેરવાનું હોય તો સંખ્યા મોટી થાય તો જમણી બાજુ ખસવું પડે બાદ કરીએ તો સંખ્યા નાની થાય અને નાની થાય તો આપણે ડાબી બાજુ ખસવું પડે છે બસ આ બે નિયમ જો આપણે સમજી લઈએ તો આ આપણને આવડે આવા જે વધારે એક્ઝામ્પલ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છે અત્યારે તમારે આ બે નિયમો તમારી બુકમાં લખી લેવાના છે અને આ બે એક્ઝામ્પલ પણ તમારે તમારી બુકમાં ડ્રો કરીને લખી લેવાના છે થેન્ક યુ